जय जवान जय किसान मित्रों, आ भाजप सरकार किसान सम्मान ना उत्सव उजवे से। किसानों ने एवं तेने शू आपी दीधु, 5 वर्षनी अंदर थी सम्मान ना उत्सव उजवा पड़े। आ खेडूतना दीकरा ने एवं त्या लोको आ सरकार में शू के खेडूतो एटला बधा धनवान थई गया तेना उत्सव उजवी एवा खोटा ताइफाओ करोड़ों रूपया बगाड़ीने करवा पड़े से तालुका वाइज जिला वाइज। आ सेना उत्सवो से? आ 2 વર્ષનો પાક વીમો ખાઈ ગયા એના ઉત્સવો છે? મગફળી કોથરાવના કોભાંડો કર્યા એના ઉત્સવો છે? આ કોરોનાની અંદર ઓક્સિજન વગર લાખો માણસો જીવ ગુમાવ્યો એના ઉત્સવો છે? 4 રૂપિયાનું લીટર ખેડૂતનો દીકરો ટ્રેક્ટરમાં ડીઝલ નાખીને ટ્રેક્ટર હાકે છે એના ઉત્સવો છે? કે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપી અને ખેડૂતોને વાહવાહી કરાવવા માટેના જે બેંકમાં ખાતામાં નાખો છો એના ઉત્સવો છે? ખેડૂત પાસેથી તમે મણ ના લઈ અને ખેડૂતને શણ નાખો છો? આ ખેડૂતના દીકરા બધું જોવે છે? દુઃખ એ વાતનું નથી તમે ઉત્સવો મનાવો છો, દુઃખ એ વાતનું છે છતાંય તમારી સામે ખેડૂતના દીકરા તાલીઓ પાડવા માટે બેહી જાય છે। ખેડૂતને દરેકને જાગૃત થવાની જરૂર છે। જ્યાં સુધી ખેડૂત નમાલો રહે ત્યાં સુધી આવી સત્તા અને સાવ તાઇફાઓ હાલતા રહેવાના છે। ગરીબ કલ્યાણ મેળા કરતા કેટલા ગરીબો 35 વર્ષથી તમે ગરીબ કલ્યાણ મેળા કરો છો? આ ગુજરાતની અંદર ગરીબો બધા પૂરા થઈ ગયા? ક્યાં ગરીબી હટી ગઈ? હાવ ગરીબોના નામે, ખેડૂતોના નામે, નારી સુરક્ષાના નામે નારીના ઉત્સવ ઉજવાય છે। જેતલસરની હમણાં જા ધોરાજીના જેતલ આપણે જેતપુરના જેતલસરમાં જે દીકરી ઉપર બનાવ બહેનો પછી તો કોઈ નામ જ નથી લેતા, કડકમાં કડક સજા દેવામાં આવશે આવા તાઇફા કરતા હતા। અને આપણા મુખ્યમંત્રી કોઈ પણ કૌભાંડ હોય કોઈ પણ સમરબંધીને નહીં છોડવામાં નહીં આવે। પણ કાકાઓ તમે પકડો તો ખરા, પેલા કોઈ પણ સમરબંધીને છોડવા માને? કેટલા સમરબંધીને પકડ્યા ને કેટલાને જેલમાં નાખ્યા? વાતું કરો છો માત્ર તાઇફા કેના પેટના સુઓ? કાંઈક તો માણાના પેટના થાવ, કાંઈક તો થોડીક અંદર હૃદયની અંદર દયા ભાવ જાગોડો। માત્ર સત્તા કેમ કરવી, તાઇફા કેમ કરવી? આ તાઇફાનો સમય છે। ખેડૂતોના નામે તાઇફા, નારીના નામે તાઇફા, ગરીબોના નામે તાઇફા। તાઇફા સિવાય તમારી પાસે એક પણ કાંઈ કોઈ ધંધો નથી, એક પણ પ્રજાને તમે પ્રજા હિતનું એક પણ તમારું કામ નથી। દરેક જાઓ દરેક કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સિવાય તમારી પાસે બીજું કાંઈ કામ નથી। કોઈ પણ જગ્યાએ જાઓ, કોરોના જેવી એક આપણે જેને કહી હગી દુઃખની ઘટના, 4,000નું ઇન્જેક્શન 40,000માં વેચાય અને મેડિકલ મળે નહીં, હોસ્પિટલોમાં મળે નહીં, એ ભાજપની કાર્યાલયમાં મળે। મિત્રો, આથી વિશેષ દુઃખ શું હોય? આપણે અંગ્રેજોનું શાસન નથી જોયું, અંગ્રેજોનું આપણે ક્યારેય જોયા પણ નથી। અંગ્રેજોએ કેવી રીતે આ દેશ ઉપર પ્રહાર કર્યો હતો, આ દેશને કેટલો કેવી રીતના આ ખેડૂતોને પ્રજાને કેવી રીતે હીણીતી નથી જોયું, પણ આ અંગ્રેજો કરતા પણ આ શાસને આપણને બધું બતાવ્યું છે કે અંગ્રેજો આવા ક્રૂર હતા। સતાય એક વર્ગ એવો છે કે હમ હિન્દુ હે ઓ મુસલમાન હે, હિન્દુ મુસલમાન સિવાય બીજો આની પાસે કોઈ વિકલ્પ નહીં, કોઈ ધંધો નહીં। અંગ્રેજો હાથ વર હારા હતા, ભરૂચની અંદર ગોલ્ડન બ્રિજ બનાવેલો છે રેલવેનો, ઓલા રેલવેનો આપણે તાપી ઉપર ગોલ્ડન બ્રિજ બનાવેલો છે, આજે 200 વર્ષ થાય, એક પણ એમાં કોઈ કાટ ન ગોતી દે। અંગ્રેજોને ખબર થયા ભાડાનું મકાન છે અમારે, આજે નહીં તો કાલે મૂકીને જવું પડશે, છતાંય એક પણ કામમાં બાંધછોડ નહોતી કરી। કામ જે રીતે થતું હોય એ જ રીતે કામ કર્યું। અને આ દેશના માણસો, દેશના નેતાઓ, દેશના કોન્ટ્રાક્ટરો, દેશના માણસ, તમામ લોકો દેશના, છતાંય તમારું કોઈ પણ કામ 5 વર્ષ થાય તો પડીને હેઠું આવે। ભ્રષ્ટાચાર સિવાય કઈ વાત નહીં, ટકાવારી સિવાય કઈ વાત નહીં। આ દેશમાં દારૂબંધી, આ રાજ્યમાં દારૂબંધી, મિત્રો દારૂબંધી મોટામાં મોટું ભ્રષ્ટાચાર આ રાજ્યનું હોય તો દારૂબંધી છે। બધાને ખબર છે દારૂબંધી છે અને બધાને ખબર છે બધા મળે છે, દૂધ જોવા દિવસનું ગોતવું હોય તો ન મળે, દારૂ 24 કલાક ગમે ત્યાં મળે, અને છતાંય કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે આપણા રાજ્યના મુખ્યમંત્રી। હવે આને તો મુખ્યમંત્રીમાં કોને બિહારી દીધા એ સમજ નથી પડતી, હુકામ બેઠા છે એ સમજ નથી પડતી। આપણી અહીંના વેન્ટિલેટરો બનાવશું ને આપણે અમેરિકાને સપ્લાય કરશું, આપણે આપણો ગુજરાતનો સ્ટોક પૂરો રાખી દીધો છે, દવા આપણે બધી આપણે ગુજરાત પૂરતી રાખી, તો આ મૈરા કે છે ના વાક્ય મૈરા, ઓલા મુસ્લિમ દેશોએ આપણને ઓક્સિજન દીધું તો અહીં હજી આ થોડાક જીવી છે ને એ જેમ બધા મરી જાત,
सत्ता ही मुस्लिमों ना नामे राज। अरे जे सत्य ही तो स्वीकारवू पड़े ने। भारत पाकिस्तान नी वात, मंदिर मस्जिद नी वात, हिंदू मुस्लिम कोमवाद सिवाय तमारी पासे कोई धंधो नहीं। हवे खेडूतनो दीकरो 100 रूपियानुं डीजल ट्रेक्टरमां नाखे केनी पाहे लेवा जाय? आ ट्रक वाळा बसू वाळा ई भाड़ा वधारी दे, खेडूत केनी पाहे लेवा जाय? आकू से एमां तो सूटको नथी, खेती करवी पड़े से एमां सूटको नथी। डिजिटल इंडिया नी वात, कयुं तमारुं डिजिटल इंडिया? खेडूत त्राहिमाम थई गयो छे तमारा राज्यमां। ખાતરના ભાવ વધારો અને પાછા તાઇફા કરો કિસાન સન્માનના, શેનું તમે સન્માન કરો છો એ તો તમે સમજાવો। હું કરશું તમારું, હવે તમારું થાહે હું અને સતાય તમે જીતી જાવ છો, હારું એક હિમજા જેવું છે। આ પ્રજા ગાંડી છે કે તમે ગાંડા છો? એટલે કિસાનોને ખાસ જાગૃત થવાની જરૂર છે, અને કોઈ પણ ખેડૂત આગેવાન તમારા સામે અવાજ ઉપાડે તો એને તમે પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને એને જેલમાં પૂરી દો। હું થવા બેઠું છે તમારું, કાંઈક તો માણા જેવા થાવ, કાંઈક તો માણાના પેટના થાવ, કાંઈક જરેક તો હૃદય ભાવ હૃદયમાં। અને ખેડૂત નેતા તમારી સરકારમાં કેટલાય બેઠા છે, અટાણે સિંહ જેવી વાતો કરતા પૂછડી કૂતરાની જેમ પગવસાર નાખીને રખડે છે, તમારી હાય હામન તમારી નયે નામા ના કરે છે। અરે ખેડૂતની ઘરે જઈનમાં છો, ખેડૂતના દીકરા છો, કે ધરતી માથેથી તમે પેદા કરીને ખાધેલું છે એનું તો કાંઈક હારી હારું વાસો માત્ર તમારી સત્તા માટે? અરે ઠોકર મારી દેવાય એવી સત્તાને, જો ખેડૂતને હાની પહોંચીને તમારી સત્તા ટકતી હોય તો એવી સત્તાને તમારે ઠોકર મારી દેવાય, આવી સત્તા ઉપર નો બેહાય જો તમે અસલ ખેડૂત નેતા હોય ને તો। બાકી તો તમારે સત્તા સંપત્તિ અને સુવિધા માટે જ બેઠા હોય તો તમારી તમને નેતાગીરી તમને મુબારક। જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય કિસાન, જય જવાન।